નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રક્ષાબંધનનો તહેવાર હમણાં ગયો છે એટલે તમને ખ્યાલ જ હશે કે રક્ષાબંધન આપણે શા માટે ઉજવીએ છીએ તો રક્ષાબંધનના દિવસે બહેન છે એ ભાઈની રક્ષા માટે તેને રાખડી બાંધે છે તો આવું જ એક આપણા અભ્યાસક્રમમાં પણ ચેપ્ટર છે બહેન સૌની લાડકી એના લેખક છે સાંઈરામ દવે સાંઈરામ દવેનું તમે નામ સાંભળ્યું હશે મિત્રો ટીવી પ્રોગ્રામમાં સાંઈરામ દવેને જો તમે સાંભળ્યા હોય તો એ ખરેખર એક હાસ્ય કલાકાર છે અને એણે આ લખેલું છે બહેન સૌની લાડકી તો આ આપણે પૂરક વાચનમાં આવે છે અભ્યાસક્રમ પછી જે પૂરક વાચનના પાંચ ચેપ્ટર આપેલા છે આપણા અભ્યાસક્રમમાં તો તેમાં આ ચોથું ચેપ્ટર છે બહેન સૌની લાડકી તો આજે આપણે એ વિશે જોઈએ લેખક છે સાંઈરામ દવે એનો જન્મ તારીખ સાત બે ઓગણીસો ને સત્યોતેર સાંઈરામનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુ પ્રસાદ દવે છે તેમનો જન્મ જામનગરમાં થયો શિક્ષક તરીકે કાર્ય કરી હાલ લોકસાહિત્યના કાર્યક્રમો આપે છે હસતા અક્ષર રંગ કસુંબલ ગુજરાતી અક્ષરની આંગળિયું જાલી તેમના કાવ્ય સંગ્રહો છે જ્યારે હાસ્યનો હાઈવે અમથા આમથા કેમ ન હસીએ હસો નહીં તો મારા સમ વગેરે તેમના વ્યંગ અને કટાક્ષ વ્યક્ત કરતા સંગ્રહો છે દીકરીની મહત્તા વ્યક્ત કરતી હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તામાં આજની સમાજ વ્યવસ્થાનું સરસ નિરૂપણ છે એટલે આ આ જે પાઠ આપેલો છે એમાં દીકરીની મહત્ દીકરીનું મહત્વ શું છે એ વ્યક્ત કરતું એક હળવી શૈલીમાં લખાયેલી આ નાનકડી વાર્તા છે જે આજની જે સમાજ વ્યવસ્થા છે તેનું નિરૂપણ કરે છે તેમાં પોતાની ન હોય તો મિત્રની બહેન પણ પોતાની સગી બહેન જેટલી લાગણી રાખી શકે છે ભાઈ બહેનના પ્રેમનું સુંદર આલેખન થયું છે હવે આપણે પાઠ જોઈએ ધ્રુવ અને ધર્મરાજ બેઉ દસમા ધોરણમાં ભણે એટલે કે એ બંને મિત્રો તમારી જેટલી ઉંમરના દસમા ધોરણમાં ભણે બંને વચ્ચે પાક્કી દોસ્તી એમની મિત્રતા એવી કે સૌ એમનું દ્રષ્ટાંત પણ ટાંકે ખરી ભાઈબંધી તે આનું નામ દોસ્તી તો ઘણાની જ પણ ધ્રુવ ને ધર્મરાજની દોસ્તીની તો વાત જ ન્યારી એટલે એટલા બધા ગાઢ મિત્રો એટલે પાક્કા મિત્રો બેસ્ટ ફ્રેન્ડ તો એ બંનેની મિત્રતા એવી કે લોકો કંઈ પણ વાત કરતા હોય તો એ આનું ઉદાહરણ આપે કે દોસ્તી હોય તો ધ્રુવ અને ધર્મરાજ જેવી એમ ખરી ભાઈબંધી એટલે સાચી ભાઈબંધી છે સાચી ફ્રેન્ડશીપ છે આનું નામ છે એમ આ ધ્રુવ અને ધર્મરાજની દોસ્તીની જેવી એક પણ દોસ્તી એવી નથી એમ કોઈની પણ શાળાએ જતી આવતી વેળાએ બેઉ સાથે જ હોય ગૃહકાર્ય માટે પણ બંને એકબીજાના ઘરે મળે અલક મલકની વાતો કરતા જાય અને ગૃહકાર્ય પણ કરતા જાય એટલે શાળાએ જાય કે આવે બંને સાથે ને સાથે પછી એકબીજાના ઘરે હોમવર્ક કરવા માટે જાય પછી એકબીજાની વાતો કરે અને ગૃહકાર્ય કરતા જાય ગૃહકાર્ય પતાવીને રમવા માટે પણ સાથે જ જાય શાળામાંથી પ્રવાસ પર્યટનનું આયોજન થાય તો શિક્ષકો પણ તા જાણતા જ હોય આવશે તો બે આવશે નહીં આવે તો એકેય નહીં એટલા બધા બેસ્ટ ફ્રેન્ડ બંને કે શાળામાંથી કોઈ પ્રવાસનું આયોજન થાય તો બધા શિક્ષકો પણ એવું જાણે જ તે કે જો ધ્રુવ આવશે તો જ ધર્મરાજ આવશે અને નહીંતર ધર્મરાજ આવશે તો ધ્રુવ આવશે નહીંતર એક પણ નહીં આવે સમયના વીતવા સાથે દોસ્તી એવી તો ગાઢ બની હતી કે વાત જ ન પૂછો એટલે સમય જતાં જતાં બંનેની એકદમ મિત્રતા ખૂબ ગાઢ બની ગઈ ગાઢ એટલે ગહન ઊંડી એટલે એકદમ નજીક આવી ગયા બંને ફ્રેન્ડ બેઉ કિશોરોના પરિવારો પણ આ વાતનું ગૌરવ લેતા એટલે બંને કિશોરો એટલે બંને જે પંદરેક વર્ષના હોય એને કિશોર કહેવાય કિશોર કહેવાય એટલે બંને કિશોરો બેઉ એટલે બંને બંને જે બાળકો છે એના પરિવારો પણ આ વાતનું ગર્વ લેતા કે હા આપણા બેના દીકરા છે એ ખૂબ સારા મિત્રો છે અને એનાથી અમે ગર્વ અનુભવીએ છીએ ધ્રુવ અને ધર્મરાજ એટલે જાણે કે બે શરીરને એક આત્મા એટલે એટલા બધા ખાસ મિત્રો બને કે બે શરીર અને આત્મા એક જો કે બેઉ દોસ્તોના સ્વભાવના સ્વભાવ સ્વભાવમાં આભ જમીનનું અંતર હતું આભ જમીનનું અંતર એટલે બંનેનો સ્વભાવ કેવો એકનો ખૂબ ઊંચો અને એક બેનો સાવ અલગ અલગ આભ જમીનનો એટલે વિરોધી એમ બંનેનો સ્વભાવ સાવ વિરોધી ધ્રુવ આશુરોષ હતો તો ધર્મરાજ આશુતોષ હતો આશુરોષ એટલે આ જલ્દીથી ગુસ્સો આવી જાય અને આશુતોષ એટલે જલ્દીથી પ્રસન્ન થઈ જાય તો ધ્રુવ ઉતાવળો અને ધીર ધર્મરાજ ધીરજવાળો ધ્રુવ છે એ જલ્દીથી ગુસ્સે થઈ જાય અને ઉતાવળો પણ ખૂબ અને ધર્મરાજ છે એ જલ્દીથી પ્રસન્ન થઈ જાય અને ધીરજવાળો પણ ધ્રુવ રિતેશભાઈ અને રીના બહેનનો એકનો એક દીકરો લાડકોડમાં ઉછરેલો જરા આળસુ પણ ખરો સુંવાળો તો એવો કે તડકામાં જાય તો સહેજમાં લાલ ચોળ થઈ જાય સહેજમાં એટલે થોડી જ વારમાં એમ એટલે ધ્રુવ છે એ એના મમ્મીનું નામ શું છે રીનાબેન એના પપ્પાનું નામ રિતેશભાઈ એનો લાડકો દીકરો હતો એકનો એક એટલે લાડકોડમાં ઉછરેલો અને થોડો આળસુ પણ ખરો એટલે એક જ ભાઈ હોય એટલે લાડકોડમાં ઉછરો હોય નાનેથી અને સુમાળો તો એવો એટલે કે એકદમ એની કૂણી ચામડી તો તડકામાં જાય એટલે થોડી વારમાં ચોળ થઈ જાય એને ધાર્યું કરવાની ટેવ એટલે એને જે ધાર્યું હોય ને એ જ કરવું હોય રીસે ચડે તો કહી દે આજે શાળાએ નહીં જવાય મમ્મી પપ્પા એના સ્વભાવને ઓળખે એટલે જરા પણ ગુસ્સે થયા વિના કહે જેવી ધ્રુવભાઈની મરજી પોતાની હઠની ધારી અસર ન પડે એ જોઈ ધ્રુવ થોડી વારે સામે ચાલીને કહે મમ્મી મારો નાસ્તાનો ડબ્બો રીનાબેન પુત્ર સામે ગંભીર રહીને પતિ સામે મલકી લે એટલે ધ્રુવને ગુસ્સો આવી જાય એટલે રીસ ચડે તો એ કહી દે કે આજે હું શાળાએ નથી જવાનો અને મમ્મી પપ્પાના સ્વભાવને ઓળખે એટલે એટલે એને સામે ગુસ્સો ના કરે કે કેમ નથી જવાનો જવું જ પડશે એવું બધું કહે તો પેલો વધારે ગુસ્સે થાય એટલે એના સ્વભાવને ઓળખે એટલે જરા ગુસ્સે થયા વિના એમ કહે કે જેવી ધ્રુવભાઈની ભાઈની મરજી એટલે કંઈ વાંધો નહીં ન જવું હોય તો એટલે પોતે જે હઠ કરી હતી એની અસર ન થઈ મમ્મી પપ્પા ઉપર એટલે પછી ધ્રુવ છે એ સામે ચાલીને થોડો ઢીલો પડી જાય અને પછી કહે કે મમ્મી મારો નાસ્તાનો ડબ્બો એટલે કે સ્કૂલે જવા માટે તૈયાર થઈ જાય તો રીનાબહેન પુત્ર સામે ગંભીર રહીને પતિ સામે મલકી લે એટલે રીનાબેન છે એ ધ્રુવ સામે તો ન હસે કે કાં આવ્યો ને ઠેકાણે એવું ના કે પરંતુ એના પતિ સામે જોઈ અને થોડું હસી લે મલકી લે એટલે હસી લે રિતેશભાઈ પણ દુનિયાદારીના જાણતલ જાણતલ એટલે પારખનાર દુનિયાને સારી રીતે ઓળખે એટલે એના પિતા તો ગાલમાં હસીને સ્વગત બોલે વાર્યો ન વરે વળે એ હાર્યો વળે રીના એટલે આ કહેવત તો કાંઈ બાળક સમજે નહીં એટલે રિતેશભાઈ છે એ હસી અને મનમાં એકલા એકલા બોલે એમ કે જેને વારવાથી ન વળે આપણે એમ કહીએ કે ત્યાં નહીં જાત નહીં જાતો એમ ના જાય પણ એ ત્યાંથી હાર મેળવે ને ત્યારે એ પાછો વળે એટલે વારીઓ ન વળે એ હારીઓ વળે એવી કહેવત છે ધ્રુવની બીજી એક નબળાઈ પણ ખરી છોકરીઓ પ્રત્યે અને ભારે પૂર્વગ્રહ માતા પિતાને આ વાતની ચિંતા હતી જ કે ધ્રુવ તંદુરસ્ત વલણવાળો નાગરિક નહીં બને તો બેઉ સમજદાર હતા તેથી ધ્રુવની આ પ્રકારની માનસિકતાનું કારણ પણ જાણતા હતા એટલે એને છોકરીઓ પ્રત્યે આમ બહુ લાગણી નહીં એમ એટલે કે કે એને પૂર્વગ્રહ એમ પૂર્વગ્રહ એટલે એના પ્રત્યે આમ ઓછું હોય ને જેના પ્રત્યે એને એમ કહેવાય કે એના પ્રત્યે પૂર્વગ્રહ છે તો ધ્રુવને જે છે એ છોકરીઓ પ્રત્યે પૂર્વગ્રહ એટલે એના માતા પિતાને એ વાતની ચિંતા થતી કે આ ધ્રુવ છે એ તંદુરસ્ત વલણવાળો નાગરિક નહીં બને તો બેવ સમજદાર હતા તેથી ધ્રુવના આ પ્રકારની માનસિકતાનું કારણ પણ જાણતા હતા ધ્રુવ એમનો એક સંતાન હતો લાડુકોડમાં ઉછેર્યો હતો અન્ય ભાઈ બહેન ન હોવાથી ઘણીવાર છોકરો કે છોકરી મનસ્વી બની જતા હોય છે શક્ય છે કે ધ્રુવનું પણ એવું જ થયું હોય સમય વીતશે તેમ એના વલણમાં અચૂક અપેક્ષિત પરિવર્તન આવશે એવી શ્રદ્ધા મનોવિજ્ઞાનના જાણકાર રીનાબહેનને હતી રિતેશભાઈને પત્નીમાં વધારે શ્રદ્ધા હતી એટલે એ બંને એના માતા પિતા જે છે ધ્રુવના એ એવું માનતા કે કંઈ નહીં સમય જશે થોડો મોટો થશે એટલે એના સ્વભાવમાં પરિ પરિવર્તન આવશે અને એ છોકરો જે છોકરા હોય એના પ્રત્યે જ એને વધારે લાગણી હોય એટલે એને એમ થતું કે આ મોટો થશે અને આવું ના રહેશે તો એના લગ્ન કઈ રીતે કરશો એવી માતા પિતાને ચિંતા તો થાય જ ને તો સ્વાભાવિક છે તો એને એમ થયું રીનાબેન છે મનોવિજ્ઞાનના જાણકાર હતા એટલે એને એમ થયું કે જરૂર એ ધ્રુવ મોટો થશે અને ત્યારે જ એને બધી ખબર પડશે રિતેશભાઈને પત્નીમાં વધારે શ્રદ્ધા હતી એટલે એને જે પત્ની કે એની વાતમાં વધારે શ્રદ્ધા હતી ધ્રુવનો મિત્ર ધર્મરાજ પ્રમાણમાં વધારે સમજદાર હસમુખો અને વિવેકી હતો એટલે ધ્રુવનો જે મિત્ર છે બંને બેસ્ટ ફ્રેન્ડ હતા પરંતુ ધ્રુવનો સ્વભાવ કેવો હતો થોડો ગુસ્સાવાળો થોડો રીસ કરે અને આળસુ અને ધ્રુવનો મિત્ર જે ધર્મરાજ છે એ પ્રમાણમાં વધારે સમજદાર એટલે ધ્રુવના પ્રમાણમાં ધર્મરાજ વધારે સમજદાર હસમુખો અને વિવેકી હતો એટલે કોઈની સાથે બોલવું હોય તો હસીને વાત કરે વિવેકથી વાત કરે જરા વધારે બોલકો હોવાથી ઘણા એને જીભનો છૂટો સમજતા ધર્મરાજની મોટી બહેનનું નામ ધ્યાની હતું ધ્યાની રમતિયાળ તેટલી જ રમૂજી હતી બેઉ ભાઈ બહેન વચ્ચે ભારે હેતપ્રીત દોસ્તી પણ એવી જ એટલે ધર્મરાજ છે અને એક બેન પણ હતી એનું નામ ધ્યાની હતું ધ્યાની છે ખૂબ રમૂજી સ્વભાવની હતી અને બંને ભાઈ બહેન વચ્ચે ખૂબ હેતપ્રીત હતા અને દોસ્તી પણ હતી ધ્રુવ ધર્મરાજ આમ પ્રકૃતિ સ્વભાવે ભલે જુદા હતા પણ હૃદયનું ઐક્ય બીજા સઘળા વિરોધાભાસોને ગૌણ બનાવી દેતું એટલે કે જે પ્રકૃતિ એટલે એનો સ્વભાવ છે એ ભલે જુદા જુદા હતું પણ એનું હૃદય છે એક હતું અને એના કારણે જે બીજા બધા વિરોધાભાસો હતા એને એ ગૌણ બનાવી દેતું સામાન્ય બનાવી દેતું ધર્મરાજ ઘણીવાર કહેતો દોસ્ત ક્યારેય જમીન દોસ્ત નહીં થતા યાર દોસ્ત ક્યારેય જમીન દોસ્ત નથી થતા યાર એવું ધર્મરાજ ઘણી વાર કહેતો હતો અરે વાહ તું તો કવિઓની ભાષા બોલે છે ધર્મ અને બેઉ હસી પડતા એકવાર વિશ્રાંતિના સમયે શાળામાં શાળાના મેદાનમાં બેઉ ઊભા હતા વિશ્રાંતિ એટલે બ્રેક એકવાર વિશ્રાંતિનો સમયે શાળામાં બંને ઊભા હતા ધ્રુવની નજર ધર્મરાજના ગણવેશ પર પડી ગણવેશ એટલે યુનિફોર્મ એટલે ધ્રુવની નજર છે એ ધર્મરાજના યુનિફોર્મ પર પડી સ્વચ્છ અને ઇસ્ત્રીબંધ ગણવેશ જોઈને કોઈની પણ નજર ઠરે એવું હતું એકદમ સ્વચ્છ અને ઈસ્ત્રી કરેલો એનો યુનિફોર્મ હતો એટલે બધાની નજર તેના પર ઠરે એટલે સ્થિર થાય એવું હતું ધ્રુવે જરા ટોળ કરતો હોય એમ કહ્યું વાહ ધરમ શી વાત છે આજે તો વટ પડે છે ને ઈસ્ત્રી કરેલો ગણવેશ એટલે ધ્રુવ છે એ એને કહે છે કે વાહ આજ તો તારો વટ પડે છે એમ ઈસ્ત્રી કરેલો તે ગણવેશ પહેર્યો છે એમ એટલે કે યુનિફોર્મ છે ધર્મરાજને મિત્રની મજાક મજાકમાં પ્રશંસા જ વર્તાય ધર્મરાજને એણે મિત્રએ તો મજાકમાં કહ્યું હતું પણ તેને એને વખાણ લાગ્યા પ્રશંસા એટલે વખાણ વર્તાય એટલે દેખાય હા યાર ધ્યાનીની જ કમાલ મારા ડ્રેસને રોજ એ જ ઈસ્ત્રી ક કરી દે કહે છે ઇસ્ત્રી કરેલા કપડાં જ પહેરવાના ભૈલા એટલે ધર્મરાજને એ એમ કહ્યું ધર્મરાજને મિત્રની જે મજાક હતી એનામાં વખાણ દેખાયા અને એટલે એણે કહ્યું કે હા આ બધી ધ્યાનીની કમાલ છે એ મારી બેન એમ કહે છે કે ઇસ્ત્રી કરેલા જ કપડાં પહેરવાના ભયલા ધર્મરાજની આંખોમાંથી બહેન માટે ટપકતો ભાવ નિહાળીને ધ્રુવની મજાકે કડવાશનું સ્વરૂપ લઈ લીધું એટલે કે જે એણે એમ ધ્યાનીના વખાણ કર્યા એટલે જે પેલી મજાક કરી હતી ધ્રુવે તો એમાંથી એનો સ્વભાવ કડવાશ ભરેલો થઈ ગયો એટલે બહેનની વાત આવી એટલે એને તો એ વાત પસંદ નહોતી એટલે એનો જે ધ્રુવ છે એનો મોઢું બગડી ગયું કપડાની જેમ તારા મગજને પણ ઇસ્ત્રીની જરૂર છે દોસ્ત એમ કરી અને ટોન્ટ માર્યો ધ્રુવે કે કપડાની જેમ તારા મગજને પણ ઇસ્ત્રીની જરૂર છે ધર્મરાજનું મુખ ઝંખવાઈ ગયું એટલે એમ ઝાંખું થઈ ગયું મુખ એટલે એનું પણ મુખ એને પણ ન ગમ્યું ધ્રુવ આજે કેમ આ રીતે વર્તે છે ઘરે અંકલ આંટી સાથે ઝઘડો કરીને તો નહીં આવ્યો હોય એણે જરા આળવેથી પૂછ્યું ધ્રુવ એવું કેમ કહે છે એટલે એણે ધ્રુવે એવું કહ્યું એટલે ધર્મરાજને ન ગમ્યું અને કહ્યું કે આ ઘરે અંકલ આંટી આ સાથે ઝઘડો કરીને આવ્યો હશે એટલે આવું બોલતો હશે એટલે પૂછ્યું કે તું તું આવું કેમ બોલે છે ધ્રુવે એની ઉપેક્ષા કરતો હોય એમ આંખ ઝીણી કરતાં કહ્યું તને નહીં સમજાય ઝટ આ મોઢું બગાડ્યા વિના એ તો કહે કે નાસ્તામાં શું લાવ્યો છે એટલે ધ્રુવેને એને જાણે તિરસ્કાર કરતો હોય એ અવગણના કરતો હોય એની વાતની એમ એને કાઢી નાખીને પછી આંખ ઝીણી કરીને કહ્યું એ તને નહીં સમજાય એમ આ મોઢું બગાડ્યા વિના એ તો કહે કે નાસ્તામાં શું લાવ્યો છે ધર્મરાજને મિત્રનું આજનું વર્તન કઠ્યું હતું એટલે એને દુઃખ થયું હતું કઠ્યું હતું એટલે એને ધર્મરાજને એના મિત્રના વર્તનથી થોડું દુઃખ થયું હતું પણ પીડાને દિલમાં દાબીને એ એટલું જ બોલ્યો મોઢું તો હું બગાડું છું કે તું દોટ મારીને ડબ્બો લઈ આવીને ઉમેર્યું થેપલા લાવ્યો છું ધ્યાનીએ જ બનાવ્યા છે એટલે ધર્મરાજ એમ કહ્યું કે મોઢું હું બગાડું છું કે તું એમ અને પછી જલ્દીથી એનો ડબ્બો લઈ આવ્યો અને પછી કહ્યું કે થેપલા લાવ્યો છું અને ધ્યાનીએ જ બનાવ્યા છે મિત્રના મોઢે ફરીથી ધ્યાનીનું નામ ધ્રુવને ઉશ્કેરવા માટે પૂરતું હતું કેમ કે એને બધી જ છોકરીઓ પ્રત્યે નફરત હતી એટલે એને ધ્યાનીનું નામ લીધું તો પણ ધ્રુવને ન ગમ્યું એટલે ધ્રુવને ઉશ્કેરવા માટે માત્ર આ એક નામ જ પૂરતું હતું તો એને ગુસ્સો કરાવવા માટે તો પછી એણે કહ્યું કે જેણે બનાવ્યા હોય તેણે આપણે તો ખાવા ખાવાથી જ કામ છે ને યાર ડબ્બો લઈને ખોલતા બોલ્યો શું છે કે આજે ઉતાવળમાં લંચ બોક્સ ભૂલી જ ગયો ધ્રુવ કહે છે કે જેણે બનાવ્યા હોય એણે આપણે તો ખાવા સાથે મતલબ છે ને એમ અને પછી કહ્યું કે ઉતાવળમાં હું લંચ બોક્સ ભૂલી જ ગયો ધર્મરાજે સ્મિત ફરાક ફરકાવતા કહ્યું હું પણ ભૂલી જાઉં એવો છું પણ ધ્યાની છે ને યાદ કરીને લંચ બોક્સ મારી સ્કૂલ બેગમાં મૂકી જ દે જરા ધીમેથી ઉમેર્યું તને નહીં સમજાય બેન નથી ને એટલે ધર્મરાજે એને હવે પાછું વળતું કહ્યું એણે કહ્યું હતું ને ધ્યાનીનું નામ લીધું એટલે ગુસ્સે થયો હતો એટલે એણે કહ્યું વાત વાતમાં એ ધ્યાનીનું નામ લેવા માંડ્યો કે હું પણ એ ભૂલી જ જાઉં છું પણ ધ્યાની છે ને એમ એ યાદ કરીને મારી સ્કૂલ બેગમાં મૂકી દે અને પછી કહ્યું કે તને નહીં સમજાય બેન નથી ને એટલે ફરીથી ધ્યાનીનું નામ ધર્મરાજના મોઢે આવ્યું એથી ધ્રુવે જરા તોછડાઈથી કહ્યું બસ બહુ થયું આ પારાયણ બેન નથી તો નથી પણ કહું હું તો મારી જાતને સુખી માનું છું બેન હોય તો આપણી બધી ચીજ વસ્તુઓમાંય ભાગ પડાવે પોતાની દલીલ દમ વગરની છે એની ધ્રુવને ખબર જ હતી પણ સ્વભાવ મુજબ એને તો પોતાનો કક્કો જ ખરો કરાવવો હતો પણ આજે ધર્મરાજ પણ છોડવા તૈયાર નહોતો તો પહેલાં એમ તોછડાઈથી એટલે એની સાથે ખરાબ રીતે કહ્યું કે બસ બહુ થયું આ બેન બેનનું પારાયણ એમ બેન નથી તો નથી અને હું તો મારી જાતને સુખી માનું છું કેમ કે બેન હોય ને તો બધી ચીજવસ્તુમાં ભાગ પડાવે એમ એટલે ધ્રુવને પોતાને તો ખબર જ હતી કે પોતે જે દલીલ કરે છે કારણ વગરની છે એનામાં કોઈ દમ નથી એમ પણ એનો સ્વભાવ એ હતો એટલે એને એ પોતાની દલીલને સાચી પાડતો હતો પણ ધર્મરાજ પણ આજે આ વાતને છોડવા તૈયાર નહોતો એણે પણ કહ્યું કે બેન ભાગ પડાવે ગાંડા પણ દુઃખમાં એટલે ધર્મરાજ કહે છે કે બેન ભાગ પડાવે એ વાત સાચી તારી પણ દુઃખમાં આપણું જ્યારે દુઃખ હોય ને ત્યારે એ ભાગ પડાવે પણ ક્યાં સુધી પરણીને ચાલી જાય પછી શું દુઃખમાં ભાગ પડાવવા આવે બધી વાતો છે વાતો લાવ જલ્દી અહીં બેસીને નાસ્તાનું પતાવીએ નહીં તો હમણાં રિસેસ પૂરી થઈ જશે એટલે ધ્રુવ કહે છે કે પણ ક્યાં સુધી ભાગ પડાવે દુઃખમાં એ તો પરણીને ચાલી જાય અને પછી પછી ત્યાંથી થોડી ભાગ પડાવવા આવે એ બધી વાતો છે એમ સાચું કાંઈ નથી અને પછી કહે છે કે લાવ જલ્દી નાસ્તો પતાવી દઈએ ધર્મરાજ હજુ કશું કહેવા માગતો હતો બેન વિશે બેનની લાગણી વિશે પણ ઉશ્કેરાયેલો ધ્રુવ ક્યાંક રિસાઈને નાસ્તો પણ ન કરે અને આખો દિવસ ભૂખ્યો રહે તો બીજાની ચિંતા કરવાનું એ બેન પાસેથી જ શીખ્યો હતો એટલે ધર્મરાજ છે હજી બેન વિશે કંઈક કહેવા માગતો હતો બેનની લાગણી શું છે આપણા માટે બેનની લાગણી શું હોય એ બધું કહેવા માગતો હતો પણ એને એમ થયું કે ધ્રુવ ક્યાંક આ બધી વાતો સાંભળી રિસાઈને નાસ્તો નહીં કરે અને જતો રહેશે તો તો એની ચિંતા થઈ અને એ ચિંતા કરવાનું પણ એ ધ્યાની પાસેથી જ શીખ્યો હતો ધ્યાની પોતાના ભાઈ ધર્મરાજની જ નહીં ઘરના દરેક સ્વજનની કેવી કાળજી રાખતી હતી મમ્મીને તો ઘરકામમાં મદદ કરે જ પપ્પાનું કામ પણ દોડીને કરે દાદાને યાદ કરીને તેમની દવા આપે તો વળી દાદીમાનો પડ્યો બોલ ઝીલે અને આટલું બધું કરવા છતાં એને હળવી ફૂલ પોતાનું ભણતર ન જ બગાડે ધ્રુવને ભગીની સુખ શું છે એની ક્યાંથી ખબર પડે એટલે કહે છે કે ધર્મરાજ છે એને એ ઘણું બધું કહેવા માગતો હતો કે એની બેન કેટલા બધાનું ધ્યાન રાખે છે દાદાનું દાદીનું બધાનું ધ્યાન એટલી સરસ રીતે રાખે છે એ ધ્રુવને શું ખબર પડે ભગીની સુખ ભગીની એટલે બેન બેનનું સુખ શું છે એ એને ક્યાંથી ખબર પડે બેન નથી તો એમ રિસેસ પૂરી થઈ એટલે બેઉ મિત્રો દોડીને વર્ગમાં ગયા ગણિતનો પીરિયડ હતો પણ ધ્રુવને પોતાનો ગમતો વિષય હોવા છતાં આજે રસ જ ન પડ્યો એટલે રિસેસ પૂરી થઈને બંને મિત્રો વર્ગમાં ગયા ગણિતનો પીરિયડ સ્ટાર્ટ થયો પણ ધ્રુવને ગમતો વિષય હતો અને છતાં એને આજે રસ ન પડ્યો પોતે આજે બિનજરૂરી વિવાદમાં ઉતરી ગયો હતો મિત્રની લાગણી દુભાવી પણ એ ક્યાં ઓછો ઉતરે છે જાણે પોતાની વાત જ સાચી આવું બધું એ વિચારે છે ધ્રુવ છે એ ક્લાસરૂમમાં બેઠો બેઠો આવું બધું એના મનમાં ગડબથલ ચાલી રહી છે કે પોતે મિત્રની લાગણી દુભાવી હતી પોતે બિનજરૂરી એટલે કે કારણ વગરના વિવાદમાં ચર્ચામાં ઉતર્યો હતો પણ એમ પાછો એમ કહે છે એ ક્યાં ઓછો ઉતરે એમ હતો એટલે કે ધર્મરાજ પણ કાંઈ ઓછો નહોતો જાણે પોતાની જ વાત સાચી પણ પણ મને નાની નાની વાતમાં ગુસ્સો કેમ આવી જતો હશે મમ્મી પણ કહે છે કે વારંવાર કે તું ધ્રુવ તું ચીડિયો થઈ ગયો છે સાંજ સુધી એવી જ બેચેની રહી છૂટતી વેળાએ બધાની જેમ એ પણ પોતાની સાયકલ પર સવાર થઈને નીકળ્યો આખો દિવસ પછી એનો એવો ગયો કે બેચેની રહી અને કંઈ ચેન નહોતું પડતું બધું વિચારા કરતો હતો કે કેમ મને વારે વારે ગુસ્સો આવી જાય છે મમ્મી પણ એવું જ કહેતી હતી કે તું ચીડિયો થઈ ગયો છે હમણાં રોજ તો એને ધર્મરાજ સાથે જ હોય પણ આજે ધ્રુવ જલ્દી ઘરે પહોંચી જવાની ઉતાવળમાં હતો એણે પોતાને એને પોતાને પણ ખબર નહોતી કે એ શાની ઉતાવળમાં હતો એટલે ધ્રુવને જે મગજમાં આ બધી ઘૂમરી ચાલતી હતી તો એ જલ્દીથી સાયકલ લઈ અને નીકળી ગયો અને એક એ શેની ઉતાવળમાં તો એ પોતાને પણ ખબર નહોતી કદાચ એ મનોમંથન કરી રહ્યો હતો પોતાને બહેન નથી એ વાત એ અગાઉ ક્યારેય કઠી નહોતી એટલે એ મનોમંથન જે મનમાં મનમાં મંથન કરતો હતો વિચાર કરી રહ્યો કે પોતાને બહેન નથી એ એને અગાઉ ક્યારેય એને આ વાતનું દુઃખ નહોતું લાગ્યું કઠિન હોતું એટલે અગાઉ ક્યારે આ વાતનું એને દુઃખ નહોતું લાગ્યું એવો વિચાર પણ આવ્યો નહોતો ઉલટું પોતે એકલો જ છે એ વાતનું એણે ગૌરવ અનુભવ્યું હતું આજે એને એવું લાગી રહ્યું હતું કે પોતાના જીવનમાં કશું ખૂટે છે આજે જ્યારે ધર્મ ધર્મરાજ સાથે જે દલીલ થઈ એના કારણે એને વિચાર્યું અને પછી એને એવું લાગ્યું હતું કે મારા જીવનમાં કશું ખૂટે છે ગઢમથલમાં પડેલા ધ્રુવને સર્કલ પાસે એકાએક જ આવી ગયેલા મોટર સાયકલનું ધ્યાન ન રહ્યું એટલે એ વિચારતો વિચારતો સાયકલ લઈને જતો હતો ઝડપથી તો એને એકાએક સર્કલ પાસેથી જે સા મોટર સાયકલ સામે આવી ગઈ એને ધ્યાન ન રહ્યું અને મોટર સાયકલના ચાલકે સૂચકતા તો દાખવી પણ ધ્રુવની સાયકલ હડફેટમાં આવી જ ગઈ એટલે એ બાઇકવાળાએ ઘણો બ્રેક મારી પણ ધ્રુવની સાયકલ છે એને અડી ગઈ એટલે ધ્રુવ સાયકલ સાથે જ ઘસડાઈને સડકથી દૂર પટકાયો થોડીક વાર તો એ હતો એમ જ પડ્યો રહ્યો ચક્કર આવતા હતા માથે નહોતું વાગ્યું એટલે સારું હતું ડાબા પગે વધારે વાગ્યું હોય એવું લાગ્યું ડાબા હાથે પણ જરા છોલાયું હતું જોત જોતામાં ટોળું એકઠું થઈ ગયું ધ્રુવે આંખો બંધ કરીને ખોલી તો એની સામે જ નીચે ચિંતિત ચહેરે કોઈ બેઠું હતું એટલે એનું એક્સિડન્ટ થયું એને ખ્યાલ નહોતો પછી એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને પછી જ્યારે એને આંખો ખોલી તો એની સામે કોઈ બેઠું હતું ચિંતિત ચહેરે એટલે ચિંતા ભરેલા ચહેરે અરે ધ્યાની તું ધ્રુવે પૂછ્યું હા ભાઈ અમે બધા પાછળ જ આવતા હતા ભગવાને તને બચાવી લીધો ચિંતા ન કરતો મેં આ અંકલ દ્વારા એકસો આઠને ફોન કરાવ્યો છે તારા ઘરે પણ સમાચાર કહેરા કહેવરાવી દઉં છું બધું જ બરાબર થઈ જશે હો ને એટલે ધ્યાનીએ એકદમ એનો જાને સગવો ભાઈ હોય એ રીતે ચિંતા દર્શાવી અને કહ્યું કે ભાઈ અમે બધા તારી પાછળ જતા અને એકસો આઠને બોલાવી લીધી છે એટલે હવે એ હોસ્પિટલ જશે અને તારા પેરેન્ટ્સને પણ કહી દીધો છે ધ્રુવે ધ્યાની સામે આભારસભર આંખે જોયું એટલે કે એકદમ એમ મનમાં આંખોથી આ થેન્ક યુ કહેતો હોય એ રીતે એની સામે જોયું એટલામાં ટોળામાંથી કોઈએ પૂછ્યું કોણ છે આ છોકરો તરત ધ્યાની તરત ધ્યાની મોટા અવાજે બોલી મારો ભાઈ છે કેમ બરાબર એ જ સમયે ધર્મરાજ આવી પહોંચ્યો બેવ દોસ્તોની નજર મળી પગે પીડા થતી હતી છતાં ધ્રુવે સ્મિત કર્યું એ સ્મિતમાં કશોક સ્વીકાર હતો એકરાર હતો એટલે કે એને જાણે બેન મળી ગઈ ધ્રુવને તો એ જે સ્મિત હતું એમાં કશોક સ્વીકાર હતો એટલે કે હા મારી ભૂલ હું સ્વીકારું છું મેં આ દલીલ કરી ખોટી હતી બહેન હોય તો જ બધું હોય તો એવો કશોક એકરાર એને એની આંખમાં જોવા મળ્યો તો અહીં આ સરસ મજાનો બહેન સૌની લાડકી પાઠ પૂરો થાય છે અને આપણે તેની શબ્દ સમજૂતી જોઈએ તો ગાઢ તો ગહન અને ઊંડું હઠ તો જીદ મમત જાણતલ એટલે કે પારખનાર મુદ્દલ એટલે અહીં સહેજ પણ એમ મુદ્દલ એટલે સહેજ પણ તર્ક એટલે વિચાર પ્રશંસા એટલે વખાણ ગડમથલ એટલે મૂંઝવણ દુનિયા એટલે જગ જગત અને વિશ્વ વિદ્યુત તો વીજળી અને દામિની તો મિત્રો અહીં આપણે આ જે પૂરક વાંચન છે એ ચેપ્ટર પૂરું કરીએ છીએ આનો કંઈ સ્વાધ્યાય લખવાનો નથી પરંતુ આ માત્ર સમજૂતી એક્સ્ટ્રા સમજ માટે છે બરાબર આમાંથી આપણને બોધ પાઠ મળે છે કે બહેન હોય તો ભાઈનું કેટલું ધ્યાન રાખી શકે છે તો મિત્રો આ રક્ષાબંધન નિમિત્તે આપણે આ સરસ મજાનો પાઠ જોયો અહીં આપણે અટકીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં નવો પાઠ શરૂ કરીશું થેન્ક યુ